ડાંગ જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા સો ટકા પ્રાકૃતિક ખેતી તરીકે જાહેર કર્યા બાદ પણ ખેડૂતોને માહિતી નહીં આપવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ડાંગ જિલ્લાના ખેડૂતોને ખેતી વિભાગના અધિકારીઓ દ્વારા યોજના કે લાભ આપવામાં આવી રહ્યો નથી જે અંગે ખેડૂતોની સાથે સાથે સરકારને પણ અંધારામાં રાખી રહ્યા હોવાનું બહાર આવ્યું છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે યોગ્ય માર્ગદર્શન નહીં મળતા તેવાઈ માહિતીના અભાવે પ્રાકૃતિક ખેતીઓ કરી શકતા નથી મારું નામ સંદીપભાઈ આનંદભાઈ કામડી છે ગામ મોટી દાબદે પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે તમે રાસાયણિક ખાતર વાપરો વાપરો છો 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 અને બિયારણો પણ ખેતી કરો સરકાર શ્રી તરફથી કયા લાભ મળ્યા છે શું કહેશો સાહેબ અત્યાર સુધી અમારી પાસે કોઈ એવી કોઈ સાહેબે કે કોઈ પણ એવા અધિકારીએ અમારે સાચી માહિતી આપી નથી માટે અમારી પાસે જે અમે ખાતર વાપરીએ છીએ અને જે અમને લાગે છે ઠીક લાગે છે તે અમે ખાતર ખાતર અને બિયારણ વાપરીએ છીએ

સાહેબ અમારે તો એક મિટિંગ રાખી હતી એમાં તો બધું બીજું મરચાં ઉત્પાદન કર એ બધું હતું પણ બાકી જે ખેતી મોટી ખેતી એના માટે કોઈ માહિતી નહીં આપતી સરકારને કોઈ યોજનાનો લાભ મળ્યો એવું કંઈ એવું તો નથી અમને કોઈ પણ લાભ મળ્યો નથી મારું નામ કાશીનાથભાઈ બાળુભાઈ ગદ્યાય મોટી દાબદાર ગામના છું પછી હું જંગલ જમીન મને એક હેક્ટરની બેસ મરેલી છે તેમાં હું ચાર પાંચ વર્ષથી ખેતી કરતો છું પણ મને કંઈ સરકારે લાભ આપેલો નથી હું તેમાં કારેલાની ખેતી કરતા છે મરચાં કરતા છે મગફળી થોડી કરેલી છે બધે પ્રકારની હું જરા જરા ખેતી કરતો છે પણ કંઈ સરકારે મને લાભ આપેલો નથી ને કોઈ ત્યાં જોવા આવેલો કાં કંઈ જ નથી ખેતરમાં તમને આ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કર્યું છે તમને ખબર છે સાહેબ ખબર તો મને નહીં મળે મારું નામ સતીશભાઈ મોટી દાબદાર મોટી તાપદન જ છું મેં ને પછી આ મેં અગાડી તો કામ પર જતો હતો આ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં વાડીના કામ પર અથવા બિલીમોરા કામ પર જતા કડિયા કામ પર પણ મેં ત્યાંથી પછી મારા મહેન પેલા પૈસા થોડા કટા કર્યા ને પછી આ વાડીમાં આ વાડી ઉત્પન્ન કરવામાં પેલો લાયકું ને પછી કોઈ બી નુકાન થાય કે મારે પોતે ભરવું પડે પણ અગાડી આ લોકડાઉનમાં મારે એવું થયું કે મારી વાડીમાં જે કોઈ બી નુકસાન થયું એ મારે પોતે જ દેવું આપવું પડ્યું ને પછી ખોરાક ગામમાં મોટર અમે લાખી હતી મોટર આ નદીમાં આ વાડીના માટે એ નદીમાં લાયખી અમે મોટરને પૈસા ફળાક રહી ગયા પણ અત્યારે આવીને પહેલાં બી અમે દેવું માગતા છે ને પછી હાલે અમે ભરવાની કોશિશ કરીએ છીએ ને અમારી રીતે અમે જ ચાલે અમારા રીતે અમે જ આ ભરપાઈ ચાલુ કરી છે કોઈ બે અધિકારી આવ્યો નહીં હજુ અહીંયા સુધી ને અગાડીના દિવસમાં પણ કોઈ બી આવ્યું નહીં હજુ કોઈ બી પૂછે તો અમે કે એ લોકોને કહે પણ અમારું કોઈ નામ પણ પેલા અહીંયા આવીને જોઈ નહીં કોઈ બી પૂછી તો લે પણ આ જોઈ નહીં અહીંયા કે આ શું ચાલતું છે એમ અમે એવું બી કર્યું છે કે અમે પાણીની બહુ તકલીફ છે હાલમાં જ્યાં સુધી નદીનું પાણી ચાલે ત્યાં સુધી અમે ચાલ્યું કરીએ અમે કૂવા માટે બી બહુ રખડ્યા છે ને પછી આમ એ લોકો કૂવા બી એ લોકો બીજા પાછા ખરીદના લે પણ એ લોકો છે ને જે મેન હોય એ લોકોને લઈ જાય ને અમારાવાળાને નહીં લે એ લોકો કેમ કે અમે પાણીમાં આ નદીમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી આ વાળી ચાલે ને પછી આ પૂરી થઈ જાય કેમ કે મારું એમાં છે અમે પૂરું દેવું નહીં પૂરું થાય કેમ કે અગાડી જતાં મારે કોઈ આ પૂરું થઈ જાય એટલે મારે પોતે ભરવું પડે મારે દેવું કોઈ પાણીની વ્યવસ્થા હોય તો સારું સરકારી યોજના કોઈ બી આપે તો એ લોકો આ મોટા હોય એ લોકોને હાર હોય એમ ગામના હારારો હોય તો એ લોકોને આપે અમારા જેવાને કોઈ જોઈ નહીં કેમકે અમે પોતે જાતે આ નદીમાં પાણી હોય તો ખેતી ચાલે એના પછી નહીં ચાલે મતલબ એમને અરજી કરીને જે તે ઓફિસમાં કચેરીમાં દિન સાતમાં જમા કરવાનો હોય છે અહીંયા ઇન્વોલ્વ એલિજિબલની પ્રોસેસ થાય પાત્રતા બિનપાત્રતા પછી લક્ષ્યાંક આવે અમારા પાસે એની મર્યાદામાં અમારે મંજૂરી આપવાની થાય મંજૂરી આપ્યા બાદ ખેડૂતે એમને માન્ય કંપનીનું જે ગુજરાત સરકાર નક્કી કરે દર વર્ષે કોઈ પણ એસેટ કે વસ્તુ કોઈ પણ વસ્તુ એનું માન્ય કંપનીનું ખરીદી કરવાનું હોય છે વસ્તુનું એસેટ કે વસ્તુ હોય જે હોય અને એ બિલ રજૂ કરીએથી એમને સહાય પછી મળવા પાત્ર થાય હજાર ચૌદથી થી ચાલતી છે આ ખેડૂત જ્યારે ઓનલાઈન આવ્યો પહેલા એક્ટિવિટી બે હજાર અગિયારથી ચાલુ થઈ અને આજે આ ખેડૂત પોર્ટલનું જે નક્કી થયું એ બે હજાર ચૌદથી ચાલતું આવતું ઓનલાઈન નહીં કેટલા મારે અત્યારે હાલ મારે એક જ મહિનો થયો એટલે હવે પછી અમે પ્રયત્ન કરીશું કેમ કે માને આઈડિયા નથી આ નવો વિસ્તાર છે મારા માટે ડાંગ કિલ્લો હું એ ઓલરેડી ટ્રાઇબલ તાલુકામાં કામ કરી જ આવ્યો છું